ઈટીવીના ધર્મભક્તિ કાર્યક્રમે પૂરા કર્યા સફળતાના 2 વર્ષ. આ 2 વર્ષ દરમિયાન અમે આપને ઘરે બેઠા કરાવ્યા છે ગુજરાતભરના તમામ મંદિરોના દર્શન. દેશભરના મહત્વપૂર્ણ તીર્થસ્થાનોની આપને કરાવી છે ધર્મયાત્રા. પણ હવે આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચી છે ધર્મભક્તિ. ધર્મભક્તિ કાર્યક્રમના 2 વર્ષની ધર્મ અને જ્ઞાન સભર ઉજવણી કરવા માટે અમે પહોંચ્યા ઓલ્ડ રશિયાનો ભાગ ગણાતા ઉઝબેકિસ્તાનના તાશ્કંદ શહેરમાં. ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનનો સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલો પરિવાર તેના 10મા અધિવેશન માટે નીકળ્યો તાશ્કંદ. આ પ્રસંગે ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશને ધર્મભક્તિના 2 વર્ષની સફળતા પર શુભેચ્છાની સાથોસાથ તેને એશિયા પેસિફિક ઇન્ટેલેક્ચ્યુઅલ એવોર્ડથી પ્રોત્સાહિત કર્યા. તાશ્કંદમાં મળેલા મુખ્ય અધિવેશનમાં મુખ્ય અતિથિ વિશેષ રહ્યા તાશ્કંદ ખાતે ભારતીય રાજદૂત શ્રી વિનોદ કુમાર અને લાલબહાદુર શાસ્ત્રી સેન્ટર ફોર ઇન્ડિયન કલ્ચરના ડિરેક્ટર ડોક્ટર મંજુસિંહ. ઈટીવી ગુજરાત કે ધર્મભક્તિ કાર્યક્રમ કે 2 વર્ષ પૂરે હોને પર ઉન્હે મેરી બધાઈ ઓર શુભકામનાએ ઓર આશા કરતા હું કે યે કાર્યક્રમ આગે ભી લોગો કો ઇસી તરહ પસંદ આતા રહેગા ઓર ઇસ અવસર પર ઈટીવી ગુજરાત કે સભી શ્રોતાઓ કો ભી મેં 9 વર્ષ કી શુભકામનાએ દેતા હું. વિશ્વ ફલક પર ધર્મભક્તિના શુદ્ધ અને સાત્વિક કાર્યને રજૂઆત કરવાનું પણ અમે બહુમાન પામી શક્યા. હમારે યહાં ન્યૂઝ ચેનલો મેં સુબહ કી શરૂઆત જો શરૂઆત હોતી હૈ वो अध्यात्म से होती हैं. उसमें ज्योतिष भी हैं, सनातन की बातें भी हैं, टेरो रीडर आके सब लोगों को अपने भविष्य के बारे में भी बताते हैं. और ईटीवी न्यूज़ गुजराती की ओर से हमारा जो शो है धर्म भक्ति उसकी 2 साल कंप्लीट हम आज यहाँ पे कर रहे हैं. ધર્મભક્તિ કાર્યક્રમની સમાજલક્ષી અને સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાની આ પહેલને બિરદાવવા ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન પહોંચ્યું અમદાવાદ. ફાઉન્ડેશનના પ્રિન્સિપલ પ્રેસિડેન્ટ ડોક્ટર યોગેશ્વર શાસ્ત્રી, વાઇસ પ્રેસિડેન્ટ ભરત ખંધેડિયા, ટ્રસ્ટી હસમુખરાય ઠાકર અને જનરલ સેક્રેટરી પ્રોફેસર કાર્તિક રાવલ ઉપસ્થિત રહ્યા અને ઈટીવીને એવોર્ડથી સન્માનિત કર્યું. આ પ્રસંગે 3 દીપ પ્રગટાવી અને મોઢું મીઠું કરાવીને ધર્મભક્તિ કાર્યક્રમના 3જા વર્ષની મંગળ શરૂઆત કરવામાં આવી. જે જૂના લોકોની મહેનત અને એ મહેનતને આગળ ધપાવવાનું કામ વીર પ્રકાશ અને જયેશના નેતૃત્વ હેઠળ થઈ રહ્યું છે, ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે. સમગ્ર ઈટીવી પરિવાર તાળીઓ પાડીને એને ખૂબ ખૂબ શુભેચ્છા આપશું. આ ધર્મભક્તિ આદિવ્યાધિ ઉપાધિમાંથી પરિપૂર્ણ થઈ અને જ્યારે વિશ્વ ફળક ઉપર આગળ વધી રહ્યું છે ત્યારે આવી ધર્મભક્તિના સંયોજકો સહકાર કર્યો દરેકને આઈએફથી હું ખાસ અભિનંદન આપું છું. વિશ્વ ફલક પર ધર્મભક્તિ પગરણ માંડી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં વિદેશના તીર્થધામોના દર્શન કરવા માટે જોવાનું ચૂકશો નહીં. ટીવી મીડિયાનો સૌથી વધુ ઉત્કૃષ્ટ કાર્યક્રમ ધર્મભક્તિ દરરોજ સવારે 7:30 કલાકે અને સાંજે 4:30 કલાકે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ.